ओके तो रेडी बजा? यस सर। ऑडिबल? यस सर। ओके सो लेट अस स्टार्ट विथ रिविजन। लास्ट लेक्चर में आपणे सेंट्रल टेंडेंसीज विषे जोयुं। सेंट्रल टेंडेंसीज बेसिकली आपणे मीन, मीडियन अने मोड, ओके त्रणे केवी रीते बिहेव करे छे। पछी आपणे ए बी जोयुं हतुं एना अंदर के एना हिस्टोग्राम जे होय छे, मीन जे छे ए केवी रीते बिहेव करे छे, के अगर डेटा વધારે પડતો સ્પ્રેડ છે તો મીન ઇઝ વેરી મચ અફેક્ટેડ બાય આઉટલાયર્સ, રાઈટ? તો આપણે એના અંદર જોયું હતું કે એકદમ સિમેટ્રિક કર્વ બનતો હતો એક, પછી બીજો જે હતો એ પોઝિટિવલી બાયસ્ડ હતો, હા સ્ક્યુડ, અને બીજો જે હતો એ નેગેટિવલી સ્ક્યુડ હતો, રાઈટ? રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડમાં હતા। તો એવા ટાઈમમાં આપણે એ મીન કામ કેવી રીતે નથી કરતું ને આપણો આઉટકમ જે છે એઝમ્પશનનો એ ખોટો આવી જતો હોય છે, આપણે એ જોયું હતું, ઠીક છે? તો મેઇન તો આપણે એ જ જોયું હતું કે મીન સૌથી વધારે ઇફેક્ટિવ ત્યારે છે જ્યારે એકદમ પરફેક્ટલી સિમેટ્રિક કર્વ બનતો હોય આપણો, ત્યારે ડેટા એકદમ સારી રીતે સ્પ્રેડ હોય। બીજું આપણે શું જોયું હતું કે આપણે જે કોઈક ઇકોનોમિસ્ટ સ્ટડી કરી રાખ્યું હતું પર કેપિટા ઇન્કમ ઉપર, લાસ્ટ ટાઈમ આપણે એ જોયું હતું। તો એક બહુ મોટો જ શું કે પોપ્યુલેશનનો ચંક હતો જે એકદમ મીન થી બી પાછળ હતો, તો એવા કેસીસમાં મીડિયન કામ કરે છે સારી રીતે, અને મોડ જે છે એ જસ્ટ ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી છે। મીન ને આપણે કેવી રીતે ગોતતા હતા, જે કઈ બી આપણા ઓબ્ઝર્વેશન હોય એને એડ કરીએ ડિવાઈડેડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન, મીડિયનમાં આપણે શું કરીએ એલાઈન કરી દઈએ ડેટાને એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં, જે વચ્ચેની એક્ઝેક્ટ વેલ્યુ હોય એ આપણો મીડિયન બને છે, અને મોડ એટલે શું, જસ્ટ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન। ઓકે આપણે આ બધું જોયું હતું, અને લાસ્ટ એક સ્ટોરના અંદર હરેક કલાકમાં કેટલા વ્યક્તિ એન્ટર થાય છે આપણે એ બી જોયું હતું, અને એના એના ઉપર આપણે ગ્રાફ બનાવીને થોડીક સ્ટડી બી કરી હતી। આજે આપણે જોશું મોસ્ટલી કે આપણો ડેટા ક્લસ્ટર્ડ કેવી રીતે છે, ઠીક છે? આજનો બેઝિકલી આપણે રેન્જ એન્ડ IQR, ઠીક છે, IQR વિશે જોશું, કે આપણો આજે મેઝર ઓફ સ્પ્રેડનેસ વિશે ભણીશું, ઠીક છે, કે ડેટા ક્લસ્ટર્ડ કેના આજુબાજુમાં છે, કેવી રીતે આપણો ડેટા સ્પ્રેડ છે, ઠીક છે? તો IQR નો બેઝિક ફુલ ફોર્મ છે ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ। સો બેઝિકલી તમે આના અંદર જે કઈ બી જો, રેન્જ અને IQR તો બહુ બેઝિક વસ્તુ છે, ઠીક છે, આના સિવાય બી જે બીજું આવે છે એ છે વેરિયન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન, ઠીક છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન। તો આ એક થોડુંક ઇમ્પોર્ટન્ટ અને આના અંદર ઇક્વેશન આવે છે। રેન્જ અને IQR તો એટલું બેઝિક ટોપિક છે કે તમે આમ રમતા રમતા શીખી જશો, ઠીક છે, તમને ખબર બી નહીં પડે ક્યાં શીખી ગયા। તો આ એક મેઝર છે, આ શું આપણને આપશે કે ડેટા આપણો કેવી રીતે સ્પ્રેડ છે। તમે આના અંદર જે કઈ બી ઇવેલ્યુએશન કરશો તો એનાથી તમને એક નંબર મળશે, નંબર જેટલો વધારે મોટો તમને એટલી વધારે ખબર પડશે કે ડેટા કેટલો સ્પ્રેડ છે, ઠીક છે। ધીસ ઇઝ વોટ ઇટ મીન્સ, કે માની લો જ્યાં તમે ઓબ્ઝર્વેશન કરો છો કોઈ કંપનીમાં, માની લો રોજના 1000 ફોન એસેમ્બલ થતા હોય, કે પછી કોઈ કંપની છે જેના અંદર 1000 ટી શર્ટ બનતા હોય, તો એ લોકો શું કરે કે જસ્ટ પહેલા તો બધી વસ્તુઓને હરેક ટેસ્ટમાંથી પાસ કરશે, અને આ ફાઇનલી કામ આવે છે। ફાઇનલી એટલે કે શું, કે જ્યાં બધા ટેસ્ટમાંથી ટી શર્ટને પાસ કર્યા ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર, કે એનો માપ બરાબર છે ને એટસેટ્રા, જે કઈ બી એના પરફોર્મન્સને ચેક કરવાના પેરામીટર્સ હોય, અને ફાઇનલી એ લોકો શું કરે કે જે આખો લોટ હોય ને એમાંથી સેમ્પલ કાઢે અને એને એ લોકો ચેક કરે કે વેરિયન્સ વધારે આવે છે કે નહીં, એની રેન્જ શું છે, ઠીક છે। તો મે બી અત્યારે તમને થોડો ડાઉટ રહેતો હશે કે આ શું છે, કેવી રીતે છે, આપણે ટાઈમ સાથે અમુક એક્ઝામ્પલ જોશું જેમાં આપણને આઈડિયા મળશે, ઓકે। તો આનો બેઝિકલી કઈ મતલબ નથી થતો, આનો મતલબ એ જ થાય છે કે નંબર જેટલો વધારે મોટો એટલો જ વધારે આપણો ડેટા સ્પ્રેડ છે, ઠીક છે, અને આપણો ડેટા કેટલો ક્લસ્ટર્ડ છે, મીન્સ કે કેટલો પાસે પાસે છે। જેમ કે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, આઈ થિંક હાઈટ વાળો, કે એવી રીતે આપણે કઈક એક્ઝામ્પલ જોયો તો કોઈ હાઈટ વાળો સો ફાર? એક મિનિટ,
હા પહેલો જ હતો હાઈટ ઇન સેન્ટીમીટર હા તો એ જે હાઈટ વાળો હતો તો એના અંદર બેઝિકલી હવે તમે જોશો કે હાઈટ તો બધી અલગ અલગ છે તો મેઇન આપણો જે ડેટા છે એ કોના આસપાસ વધારે ક્લસ્ટર્ડ છે કે પછી ડેટા કેવી રીતે સ્પ્રેડ છે ઠીક છે એની મેઝર આપણે સમજવાની ટ્રાય કરશું સો મેઇન આ છે તો રેન્જ અને આઈક્યુઆર હવે અત્યારે આપણે જે ભણશું યુ કેન ગીવ હેડિંગ કે આપણે મેઇન આ બે વસ્તુઓ આજ હવેના લેક્ચરમાં જોવાની છે અને આજ આ શું છે ઇટ ઇઝ મેઝર ઓફ સ્પ્રેડ કે આપણો યસ ઓફ પાસ્ટમાં આપણે જોયું હતું મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીસ મીન મીડિયન મોડ ઓકે સો રેન્જ કેવી રીતે કામ કરે છે સ્ટ્રેટ અવે ગેટિંગ ઓન ટુ ધ પોઈન્ટ હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ ના યસ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી જે કાવ્યા જો દેવ તને આનો આઈડિયા હતો કઈ નો સર એન્જિનિયરિંગ માં તો સ્ટેટિસ્ટિક્સ કાલા અક્ષર ભેંસ બરાબર ઓકે કાવ્યા સારું છે તને આઈડિયા છે માની લે એક સેમ્પલ આપણે લઈએ છીએ લોટ કે જેના અંદર આ જે ડેટા બતાવે છે 4 4 4 2 2 2 3 2 1 6 1 3 1 6 1 3 ઓકે તો આ ડેટા છે આ ડેટા શું છે યુ કેન કન્સિડર કે ધીસ ઇઝ ગ્રામ્સ ઓફ પ્રોટીન ઇન એવરી 100 ગ્રામ પેક ઠીક છે એક કંપની જે છે જે ફૂડ બનાવે છે જે પ્રોટીન પ્રોવાઇડ કરવાનું એક સોર્સ બને છે તો હવે આ હરેક જે પેક છે એના અંદર એ લોકોએ ટેસ્ટ કર્યું અને હરેકના અંદરથી આટલા ગ્રામ પ્રોટીન મળ્યું ઓકે સો યુ કેન સી કે આના અંદર કેટલો અલગ અલગ ડેટા છે તો સૌથી પહેલા તમે રેન્જમાં શું કરો છો રેન્જમાં એસ કાવ્યા સીડ મેક્સિમમ માઇનસ મિનિમમ વોટ ઇઝ મેક્સિમમ દેટ ઇઝ 6 ઓવર હિયર એન્ડ વોટ ઇઝ મિનિમમ 1 ઓકે આપણે આમાં એ નથી જોતા કે કેટલી વખત 1 રિપીટ થાય છે કે મેક્સિમમ ઓકરન્સીસ કેના છે ના આપણે એ નથી જોતા તો શું કરીએ 6 - 1 ઓકે એક મિનિટ હજી થોડુંક પ્રિસાઇઝ કરી દઉં રેન્જ ઇઝ ઇક્વલ્સ ટુ મેક્સ માઇનસ મીન તો મેક્સિમમ શું છે 6 છે મિનિમમ શું છે 1 છે 6 - 1 દેટ ઇઝ 5 હવે 5 શું કહે છે કે ઇટ ઇઝ ધ મેઝર ઓફ અવર સ્પ્રેડ ઠીક છે તો આ ડેટા કેવી રીતે સ્કેટર્ડ છે એ બતાવે છે ઠીક છે તો આ તો રેન્જ થઈ ગયું છે હવે આઈક્યુઆર શું છે રેન્જમાં કઈ ડાઉટ કઈ પૂછવું હોય તો સો સેકન્ડ ઇઝ આઈક્યુઆર ઓકે સો યસ કાવ્યા એની આઈડિયા અબાઉટ ધીસ એક સેકન્ડ ઇન્ટરક્વાર્ટલ રેન્જ ના એક તો n બાય 2 જે મીડિયન ની ફોર્મ્યુલા છે એ એક આમાં હોય છે Q1 Q2 ને Q3 Q2 ઇઝ મીડિયન n બાય 2 પછી એક હોય છે 3n બાય 4 જો આપણે બેઝિકલી મેઝર ઓફ સ્પ્રેડ આપણે હા આપણે મેઝર ઓફ સ્પ્રેડ શીખવાનું છે તો બેઝિકલી આના અંદર બી સેમ છે જે આપણે ડેટા ઉપર જોયો ને તો આપણે એને શું કરીએ સૌથી પહેલા એક લાઈનમાં સેટ કરી દઈએ છીએ ઠીક છે એસેન્ડિંગ ઓર્ડરમાં તો ઇનિશિયલી 1 1 2 2 અચ્છા 4 વખત 2 ઓકર થાય છે 3 3 3 બી 4 વખત છે પછી 4 3 ટાઈમ્સ છે અને 6 તો સૌથી પહેલું કામ આપણે આ કરીએ હવે ટોટલ ઓબ્ઝર્વેશન આપણા કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 ઓબ્ઝર્વેશન છે એટલે આને શું કરીએ આપણે 50 50 કરી નાખીએ એટલે 7 લેફ્ટ સાઈડ 7 રાઈટ સાઈડ એટલે 1 2 3 4 5 6 7 ઓકે આવી રીતે વચ્ચેથી લિટરલી એક લાઈન ખેંચી લઈએ છીએ હવે 7 આ સાઈડ છે 7 આ સાઈડ છે તો આના અંદર બી આપણે જે એક્ઝેક્ટ વચ્ચેનું ઓબ્ઝર્વેશન છે એને માર્ક કરશું તો અહીંયા 2 છે અને અહીંયા એક્ઝેક્ટલી વચ્ચેનું શું છે અહીંયા 4 છે ઓકે તો 2 અને 4 હવે આમાં આપણે શું કરીએ છીએ કે જે આપણો રાઈટ હેન્ડ સાઈડમાં છે એમાંથી લેફ્ટ હેન્ડ સાઈડને માઇનસ કરી દઈએ છીએ સો
राइट माइनस लेफ्ट ओके राइट एटले के आ हूँ आने राइट कंसिडर करू छु अगर तमे तमारी ऑपोजिट साइड में कंसिडर करो छो तो ए लेफ्ट थशे सो राइट माइनस लेफ्ट फोर माइनस टू इज इक्वल्स टू टू तो आ जो आ आ एक बीजी मेथड थी गई कि तमे केवी रीते डेटा जे स्प्रेड छे एने काउंट करो छो आ रीते दिस इज अनदर मेथड अगेन लाइक मीन मीडियन अने मोड इट डिपेंड्स ऑन योर सिस्टम के तमे क्यारे जे डेटा स्प्रेड छे कई मेथड ने यूज करो छो ओके इट स्ट्रिक्टली डिपेंड्स ऑन योर सिस्टम एंड योर ऑब्जर्वेशन आ तो आईक्यूआर विषय थी गयु बट अहीं तमारे एक क्वेश्चन होवो जोईए आ तो इवन नंबर हता इवन ऑब्जर्वेशन हता मानी लो अगर 13 नंबर ऑफ ऑब्जर्वेशन होय तो त्यारे शू करीशुं आपणे मानी लो के आपणो जे डेटा छे ए आ रीते छे ठीक छे तो त्यारे शू करवानुं आमां तो 7 7 बे बाजू आवी गया इजी थई गयु पण 13 होय तो आपणे केवी रीते करवानुं एक बाजू 6 अने एक बाजू 7 एवी रीते करीए के तो इन सच केसेस आपणे एक्जाम्पल ज जोई लईए 2 2 3 4 5 5 5 6 6 6 6 7 7 ओके तो जो आ तो एक जस्ट एक नवो प्रॉब्लम छे तो आवा केस मां तमे शू करशो देव काव्या चल काव्या तारो आंसर हूँ सेकंड एक्सपेक्ट करू छु कारण के ते स्टैटिस्टिक्स भण्यो छु पण देव तू पहला आंसर दे n by 2 सर वच्चे नु लई लेशु हम वच्चे नु आपे कंसीडर करसु ओवरऑल नी वच्चे ओके देव नो आंसर आ छे काव्या तारो आंसर सर आपडे केम आवे तो लाइन ड्रॉ करी छे ने एवू बधु करियो छे आपडे फॉर्मुला थी केम नथी જોતા ઉપર ના એક્ઝામ્પલ મે અચ્છા કયા IQR વાળામાં ઉપર રાઈટ માઇનસ લેફ્ટ કેમ કર્યું છે ઇન્ટર ક્વાર્ટાઇલમાં બેઝિકલી કે જે સેન્ટર નો જે ડેટા છે ને આપણે એને ધ્યાનમાં રાખીને કર્યું છે આના અંદર શું હતું કે મેક્સિમમ માઇનસ મિનિમમ કર્યું હતું અને આના અંદર શું છે કે બે પાર્ટ પાડ્યા આપણે આખા ડેટાને એલાઇન કરીને અને જે એક રીતે તું સમજી લે કે આ મીડિયનના જેમ છે ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ મીડિયન મીડિયનના અંદર શું હોય કે એક્ઝેક્ટ જે વચ્ચેની વેલ્યુ હોય આપણે એને કન્સિડર કરતા હતા તો આના અંદર બી બે પાર્ટ કર્યા આપણે અને એના અંદર બી જે વચ્ચેની વેલ્યુ હતી એને આપણે કન્સિડર કર્યું છે બરાબર એ સમજી ગઈ સર કે કન્સિડર શું કર્યું છે પણ મતલબ આ સ્કૂલમાં ને આ કોલેજમાં તો આ લોકોએ આવું કઈ નથી કરાયું એ લોકોએ ફોર્મ્યુલા તરત શીખવાડી દીધી કે આવી રીતે આવી રીતે કરો તો પછી હા એ જો હા આ જે લાર્જ ડેટા હોય ત્યારે શું કરવા લાર્જ ડેટા હોય ત્યારે બી આ જ રીતે છે પણ જો પ્રેક્ટિકલ અગર વધારે તું જોવા જઈશ ને IQR અને એના કરતા બી વધારે વેરિયન્સ અને આનો એમાં તને આન્સર વધારે પ્રિસાઇઝલી મળશે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ કઈ રીતે વધારે એક્યુરેટલી આને મેશર કરે છે લાર્જ ડેટા હશે ઓબ્વિયસલી ત્યારે તારા પાસે કંઈક એક મેથડ તો હોવી જોઈએ અને ત્યારે બી આ જ મેથડ તમે ફોલો કરો તો તમારો આન્સર બી આ જ આવે છે એપ્રોક્સિમેટલી આસપાસ તો એ અત્યારે વેઇટ કર સ્ટાન્ડર્ડ ડેવિએશન નું ને વેરિયન્સ નું આવશે ને કે એ મેઝર ઓફ સ્પ્રેડનેસ તમે કેવી રીતે કરો છો તો એમાં બી હજી વધારે આઈડિયા મળશે અને એ આગળ ઇવન કેમ કે રીઅલ લાઈફ એક્ઝામ્પલ જ્યારે ઇવન IQR માં બી ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ માં બી રીઅલ લાઈફ એક્ઝામ્પલ લે છે ત્યારે એ લોકો ગ્રાફ્સ ને બધું બી આપે છે કે એના પરથી ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ ફાઇન્ડ કરો સ્કૂલ માં આવું બધું હતું મને મતલબ યાદ છે એ બધું ખબર નહીં હા એ હશે બટ મેઇન આ વસ્તુ જે છે પ્રેક્ટિકલ અપ્રોચમાં કઈ રીતે આપણે લઈએ છીએ મેઇન આપણો જે ફોકસ હશે ને એ આના આસપાસ હશે એક તો સ્ટાન્ડર્ડ ડેવિએશન વેરિયન્સ અને એના પછી જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આવે છે ને જે બહુ મોસ્ટ કોમનલી યુઝડ હોય છે એના આસપાસ આપણું હશે અને એમાંથી ઝી સ્કોર અને ઝી ટેબલમાંથી આપણે કેવી રીતે વેલ્યુઝને કાઢીએ છીએ તો એ એક લાઈક વધારે પ્રેક્ટિકલ અપ્રોચ છે કોઈ બી પ્રોબ્લેમને જોવા માટે ઇવન અગર તું જોવા જઈશ ને તો મેઇન ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ બી હોય છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન રેન્ડમ ડિસ્ટ્રીબ્યુશન બટ મોસ્ટલી આપણું જે ફોકસ હશે એ બી આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઉપર જ હશે સો ઇટ ઇઝ જસ્ટ અ મેઝર દેટ હાઉ યુ કન્સિડર સ્પ્રેડ અને આ પ્રેક્ટિકલ અને ઇઝી છે ઇવન આગળ જઈને તું જોઈશ કે કેલ્ક્યુલસ બી એક મેથડ છે કે એરિયા અંડર ધ કર્વ કાઢવાની
અને એના પેરેલલ તમને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં જોશો કે એક એટલો ઇઝી ફોર્મ્યુલા આપી દીધો છે કે તમે ડાયરેક્ટલી જસ્ટ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો અને જી જે આપણે ઝી સ્કોર છે એના બેસિસ ઉપરથી તમે એના નીચેનો એરિયા કાઢી લો છો. તો નોટ નેસેસરીલી કે બધાને કેલ્ક્યુલસ આવડતું હોય, બધા ન્યૂટન જેવા જીનિયસ બી નથી હોતા. સો ઇટ ઇઝ જસ્ટ અ પેરેલલ અપ્રોચ ટુ ઇટ. તું જે કેસ ને કે ગ્રાફ જે છે કે હા ઇટ ઇઝ ઓલ્સો ધેર, બટ ધીસ ઇઝ મોર પ્રેક્ટિકલ એન્ડ ઇઝી ટુ ટેક અપ્રોચ. સો યસ કાવ્યા, તું કે આમાં આમાં કેટલા ઓબ્ઝર્વેશન? 13 છે. 13 તો બે વે તો કીધું કે વચ્ચેનું લઈને ડિવાઈડ બાય 2 કરી દો, ઠીક છે? એ સ્ટ્રેટ અવે મીન નું છે. તમારી વચ્ચેની વેલ્યુ છે, તમે ડાયરેક્ટલી આ નંબર ને જ પાર્ટીશન નું બેઝિસ બનાવો છો. અને હવે બંને સાઈડ જે છે કેટલા આવ્યા? હવે બંને સાઈડ 6-6 થઈ ગયા. તો જે વચ્ચેના બે જે છે કાવ્યા, અહીંયા તારો પોઈન્ટ તું માની શકે છે કે ડિવાઈડ બાય 2 કરી અને પછી ફાઇનલી માઇનસ કરવાનું. તો લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ શું છે? 6 + 6 = 2 = 12 / 2 = 6. અને અહીંયા લેફ્ટ સાઈડમાં શું છે? આ રાઈટ નું છે, આ લેફ્ટ નું છે. 3 + 4 = 7 / 2 = 3.5. ઓકે, તો હવે માઇનસ કરી દો બંનેને. 6 - 3.5 = 2.5 છે ને? હા. ઓકે, સો ધીસ ઇઝ વોટ યોર ઇન્ટર ક્વોર્ટાઇલ રેન્જ વિલ બી ઇન કેસ ઓફ ઇવન નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. ઓકે, ઓડ નંબર ઓફ ઓબ્ઝર્વેશન, ઇવન અહીંયા ડિસ્ટ્રીબ્યુશન પછી થઈ ગયા. સો આ રીતે તમે કન્સિડર કરો છો. પણ આના સિવાય બી જે છે મેઇન એ છે વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓકે, તો આ થોડોક આના કરતા મોટો ટોપિક છે અને આપણે જલ્દી સ્કીપ બી કરી દીધું છે, પણ કારણ કે આના કરતા વધારે પ્રેક્ટિકલ તમને આ જે અપ્રોચ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ નો, એ વધારે પ્રેક્ટિકલ અપ્રોચ છે અને મોસ્ટલી એ યુઝ બી વધારે થાય છે કે કેવી રીતે તમારો ડેટા ક્લસ્ટર્ડ છે એનું, અને વધારે એક્યુરેટ મેથડ છે. વોટ આઈ બિલીવ ઇઝ. અચ્છા, તમે લખો છો? હા સર, એક મિનિટ. ઓકે, હા લખી લો. ઉપર લખવાનું કઈ બાકી છે તો એ બી લખી લેજો. તો હવે જે નેક્સ્ટ ટોપિક તરફ આપણે વધશું એ છે આપણું વેરિયન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓકે, તો જો વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં બે વસ્તુ હોય છે. કઈ રીતે? ચલો સ્ટાર્ટિંગ આપણે કરીએ કે ક્યાં કામ આવે છે આ વસ્તુ. માની લો કે કોઈક એક કન્ટ્રી છે, ઠીક છે, જેના અંદર 3 મિલિયન કે પછી 30 લાખ પીપલ રહે છે. 3 મિલિયન 30 લાખ ઓકે રહે છે. તો હવે માની લો કે તમે આ એક એવરેજ હાઈટ બધાની કાઢવી છે, તો તમે શું કરશો કે હરેકનું તમે શું કહો હાઈટ મેઝર કરો અને પછી ડિવાઈડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન કરો અને એના પછી ફાઇનલી જઈને તમને એક એવરેજ હાઈટ મળે, રાઈટ? અને એના અંદર બી આપણના સામે એક ચેલેન્જ તો છે જ કે જે આઉટલાયર્સ હશે એ મીનને અફેક્ટ કરશે. પછી તમે માની લો કે આ ડેટા છે કોમ્પ્યુટરમાં એક્સેલમાં નાખ્યું કે પછી તમારા પાસે આ પાયથન છે એના અંદર તમે પ્રોગ્રામ લખી અને રન કરો છો, તો એના અંદર તમને એ બી મળશે કે મીડિયન શું છે, પછી મોડ શું છે કે મોસ્ટ ઓફ કઈ હાઇટની રેન્જમાં છે. અને પછી એના અગેન્સ્ટમાં માની લો કે હજી એક વેરિયેબલ તમે એડ કરો છો એજનું,
ઠીક છે, તો જે ગ્રોઈંગ યર્સમાં હશે એમની હાઇટ તો હજી વધવાના ચાન્સીસ છે, તો તમે એ બી તમારું ઇન્ફ્લુઅન્સ કરશે એવરેજ હાઇટને, કે મે બી અત્યારે એમની હાઇટ ઓછી છે ફ્યુચરમાં વધારે હશે, અને એના બેઝિસ ઉપર તમે આગળ જઈને ક્વેશ્ચન ફ્રેમ કરશો કે શું જે એવરેજ હાઇટ છે એ એક્સેપ્ટેબલ છે કે નથી, અને અગર હાઇટ વધારવી હોય બધાની તો શું કરવું, કે પછી માની લો હાઇટ બરાબર છે તો પછી ક્યાં ધ્યાન દેવું, તો there are various questions. Okay, Africa માં કોઈ એક country છે, નામ ભૂલું છું એનું, એમાં average height જે છે 6 feet થઈ જાય છે, તમે literally કોઈનાથી ભી વાત કરો તો તમારે આમ જ ઊંચું જોઈને જ વાત કરવી પડે, અને અગર બીજી રીતે તમે જોવા જાઓ તો I think Chinese જે લોકો હોય એ usually height માં થોડા નાના હોય, Japanese છે, Chinese છે, તો એ રીતે છે. તો આવા કેસમાં વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે રોલ પ્લે કરે છે? વેરિયન્સમાં બી બે આવે છે. તો હવે એક તો વસ્તુ એ છે કે તમે 3 મિલિયન લોકોનું કરો ને એ ડેટા તો બહુ મોટો થઈ જાય, અને બીજું શું હોય છે, તો આ તો થઈ ગયું પોપ્યુલેશનની વાત, અને બીજું શું હોય છે, એક આપણે પોપ્યુલેશનને અપ્રોચમાં રાખીએ છીએ, અને બીજું આપણે અપ્રોચમાં રાખીએ છીએ સેમ્પલને. ઠીક છે, હ્યુમન નેચર છે કે આપણે ઇઝીએસ્ટ વે ને શોર્ટેસ્ટ વે સીક કરતા હોઈએ છીએ, રાઈટ, કે આટલું બધું આપણે કેલ્ક્યુલેશન ના કરવું પડે ને એના બેઝિસ ઉપર. તો એક હોય છે વેરિયન્સ ફોર પોપ્યુલેશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર પોપ્યુલેશન, અને બીજું હોય છે સેમ્પલ માટે વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓકે, તો વેરિયન્સ જે છે એ બેઝિકલી સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ, તો સિગ્મા સ્ક્વેર, અને આઈ થિંક એનો એનોટેશન જે બીજું આપણે યુઝ કરીએ છીએ મીન છે સેમ્પલ, અને હા, તો સિગ્મા સ્ક્વેર બેઝિકલી આપણે યુઝ કરીએ છીએ પોપ્યુલેશન માટે, અને સેમ્પલ માટે એ વસ્તુ એસ સ્ક્વેર હોય છે. ઓકે, અને એનું જ અગર સ્ટાન્ડર્ડ ડેવિએશન તમે અગર જોવા જશો ને તો એને સ્ક્વેર રૂટમાં નાખી દો. ઠીક છે, વેરિયન્સ અને એના માટે, વેરિયન્સ માટે સ્ક્વેરમાં છે સેમ્પલ અને પોપ્યુલેશનનું, અને અગર તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશન જોઈએ છે તો સિમ્પલી એને તમે સ્ક્વેર રૂટમાં નાખી દો, સિગ્મા સ્ક્વેર જે મળ્યું અને એસ સ્ક્વેર મળ્યું. ઓકે, તો હવે ક્વેશ્ચન એ બને છે કે તમે આનું ઇક્વેશન શું છે સોલ્વ કરવા માટેનું, રાઈટ? સો બેઝિકલી, અને ચલો હજી એક એક્ઝામ્પલ છે કન્સિડર કર્યું છે, માની લો કે એક ટ્રી છે, ઠીક છે, જેના અંદર 1000 લીવ્સ છે. ઠીક છે, તો હવે તમારે શું કરવું છે કે એ એના અંદર જે લીવ્સ છે એની એક એવરેજ હાઇટ કેટલી હશે, રાઈટ, એવરેજ હાઇટ કે એની લેન્થ કેટલી હશે, એનું મેઝરમેન્ટ કેટલું હશે એવરેજ. તો એક વસ્તુ જો તમે એ કરી શકો છો કે 1000 લીવ્સ ને તમે લો, એના હરેક પેરામીટર ને કન્સિડર કરો કે એની હાઇટ છે, એની વેઠ છે, પછી ક્યાંથી એ બેન્ડ થવાનું સ્ટાર્ટ થાય છે, અને તમે વેરિયસ પેરામીટર ને કન્સિડર કરો ને એના બેઝિસ ઉપરથી એક આઉટકમ ઉપર કરો. અને બીજું તમે શું કરો છો કે એક માની લો તમારા પાસે એક પોપ્યુલેશન છે, ઠીક છે, તો તમે એ તો મીન તો કરી લીધું, પણ હવે આ પોપ્યુલેશન માંથી તમે શું કરશો, અમુક તમારે પેરામીટર્સ બી જોશે સ્ટડી કરવા માટે, રાઈટ, કે તમે એમને તો આમાંથી કઈ આઉટકમ તો નહીં આપી શકો. તો માની લો કે આ જે તમારું પોપ્યુલેશન છે એના અંદર મ્યુ ધેટ ઇઝ ધ મીન, એન ધેટ ઇઝ ધ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ યુ હેવ, એટલે જેમ કે આ કેસમાં 1000 લીવ્સ છે, કન્ટ્રીના કેસમાં 3 મિલિયન હતું, રાઈટ, અને બીજું જે છે સિગ્મા સ્ક્વેર ધેટ ઇઝ અ વેરિયન્સ. ઓકે, અને બીજું માની લો કે આ તમે પોપ્યુલેશન સેમ્પલ લીધું, ઠીક છે, આ તમારો સેમ્પલ છે, તો સેમ્પલના પેરામીટર્સ શું હશે અહીંયા તમારે સ્ટડી કરવા માટે? તો સેમ્પલ માટે એક તો બાર એક્સ ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ સેમ્પલ મીન, અને એન ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. તો આ કેસમાં કેટલા છે, 1, 2, 3, 4 અને 5. ઓકે, તો આ કેસમાં 5 છે, પણ યુઝ્યુઅલી હોય છે શું, તમે જેટલું વધારે મોટો સેમ્પલનો લોટ લો ને તો એનાથી વધારે એક્યુરેટ તમને આ જે સ્પ્રેડ છે એનું તમને આઈડિયા આવે. ઓકે, તો બેઝિકલી આ જ છે અપ્રોચ આનો, અને સો યસ, લેટ અસ બિગિન કે કેલ્ક્યુલેશન. હા હા, પૂછ. ઉપર સિગ્મા માં તમે સ્ક્વેર કર્યું છે બરાબર, વેરિયન્સ માટે, હા હા, અને સ્ટાન્ડર્ડ ડેવિએશન માં એનું સ્ક્વેર રૂટ કર નાખ્યું. તો સર, હવે કોઈ ભી વસ્તુ નું સ્ક્વેર રૂટ કરીએ, જેમ કે સિગ્મા સ્ક્વેર છે એનું, સિગ્મા ની વેલ્યુ 4 છે, તો 4 નો સ્ક્વેર કરીએ 16 બરાબર,
sin નો ક્યુબ સ્ક્વેર રૂટ કરીએ એટલે 4 જ થાય ને તો ડાયરેક્ટ આપણે સિગ્મા ના લખી શકીએ જો બે જે છે અલગ અલગ મેઝર છે યસ તારો ક્વેશ્ચન સારો સાચો છે બટ ડોન્ટ વરી એ આગળ ટાઈમ સાથે તને ખબર પડશે કે વેરિયન્સ નો શું ઇફેક્ટ છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન નો શું ઇફેક્ટ છે ઠીક છે તો એ આપણે આગળ જઈને હું કહીશ યસ આ તારો ડાઉટ સાચો છે અને વેલિડ છે બટ જો આગળ આવશે ઠીક છે ઓકે સો ઓકે અને બસ આ મેઇન વસ્તુ છે કે પોપ્યુલેશનમાંથી આપણે આ રીતે સેમ્પલ લઈએ છીએ બટ હવે ઘણી વખત શું હોય છે કે આપણે જે સેમ્પલ લીધો રાઈટ તો સેમ્પલ લીધો તો મેઇન બે વસ્તુ આના અંદર ઇફેક્ટ કરે છે એક તો મીન અને બીજું જે છે આપણે જે આમાં વેરિયન્સને કન્સિડર કરીએ છીએ વેરિયન્સનો ઇક્વેશન તમે જોશો તો ખબર પડશે કે એ બેઝિકલી ન્યુટ્રલાઇઝ કરવા માટે હોય છે ઠીક છે ન્યુટ્રલાઇઝ એટલે કઈ રીતે તમારે અમુક જે હશે મ્યુ થી અમુક ડેટા જે હશે નેગેટિવ બી જતા હશે એવરેજ થી અને અમુક જે હશે એ મોટા બી થતા હશે તો એના ઇક્વેશનમાં તમે જોશો કે આપણે હરેક જગ્યાએ જે સમેશન એક્સ આઈ માઇનસ મ્યુ ધ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય એના ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન હશે તો આ જે છે આપણે સ્ક્વેર કેમ કરી દઈએ છીએ કારણ કે એ ન્યુટ્રલાઇઝ કરી દીધું પોઝિટિવમાં જ આપણે ઓલવેઝ રહીશું આના માટે ઓકે સો મેઇન તો આ જ છે કે એક પોપ્યુલેશન માટે આપણે કન્સિડર કરીએ છીએ અને એમાંથી પછી આપણે સેમ્પલને લઈએ છીએ અને એના ઉપર આપણે જોઈએ છીએ કે ડેટા આપણો કેવી રીતે ક્લસ્ટર્ડ છે અને કેવી રીતે વેરી કરે છે સો યસ તો મેઇન વસ્તુ અત્યારે સ્ટાર્ટ થાય છે વેરિયન્સ માટે સો વેરિયન્સ ઇઝ નથિંગ બટ સૌથી પહેલા પોપ્યુલેશન વેરિયન્સ is nothing but sigma square which is equal to sigma I is equals to 1 થી લઈને n સુધી x i minus હવે જો પોપ્યુલેશન માટે શું હતું એનોટેશન પોપ્યુલેશન માટે મીન જે હતું એ મ્યુ હતું અને એને ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન ઓકે આ એનો હવે હા અને આ પાછો સ્ક્વેરમાં બી આવશે તો હવે આને આપણે ઇક્વેશનને થોડુંક એનાલાઇઝ કરીએ ઓકે સો બેઝિકલી આ જે પાર્ટ છે ઇટ ઇઝ કોલ્ડ મીન સેન્ટરિંગ ઓકે મીન સેન્ટરિંગ કઈ રીતે જો તમે એક્સ આઈ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ડેટા પોઈન્ટ માઇનસ ધ મીન ઓકે તો માઇનસ મીન કેમ કર્યું તો એનાથી ખબર પડે છે કે તમારો ઇન્ડિવિજ્યુઅલ ડેટા પોઈન્ટ મીન થી કેટલો વેરી કરે છે એનાથી કેટલો સ્કેટર્ડ છે અને એને ડિવાઇડેડ બાય એન ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કર્યું છે ઓકે અને ચલો આના નોમેનક્લેચર બી લખી સિગ્મા સ્ક્વેર ઇઝ નથિંગ બટ પોપ્યુલેશન વેરિયન્સ અને એસ સ્ક્વેર ઇઝ નથિંગ બટ સેમ્પલ વેરિયન્સ ઓકે એસ સ્ક્વેર અને સિગ્મા સ્ક્વેર હવે એ જ વસ્તુ મ્યુ મ્યુ કોનો મીન છે પોપ્યુલેશનનો મીન છે અને બાર એક્સ શું છે બાર એક્સ જે છે એ સેમ્પલ નો મીન છે અને એન જે છે એ પોપ્યુલેશન સાઇઝ છે કેપિટલ એન અને સ્મોલ એન જે છે એ સેમ્પલ સાઇઝ છે ઓકે તો અચ્છા હા એનોટેશન તમારે કઈ લખવાનું બાકી છે ઉપરથી સર આ છેલ્લું વાળું લખું છું હા ઓકે કાવ્યા અચ્છા જો તમારે લખવું હોય ને તો આરામથી કો હું ટાઈમ બી આપીશ લખવા માટે પણ પેલા કોન્સેપ્ટ ઉપર ધ્યાન દો ઠીક છે અને ઇવન તમારે નોટ્સ બી જોતા હશે ને તો મેં ઇવન બહુ મેથડ થી આખા નોટ્સ બી બનાવ્યા છે વિચ યુ કેન ગેટ ઇટ ફ્રોમ મી આપણે ત્યાં જયારે ઓફલાઈનમાં મળશું અને એનું એક્સપ્લેનેશન બી આપણે અહીંયા તો શું એક કલાક માટે મળીએ છીએ તો યુ કેન હેવ માય નોટ્સ એઝ વેલ તો તમે એમાંથી બી લખી શકો છો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે અત્યારે સમજો ઠીક છે તો જો એઝ અ મેથેમેટિશિયન કે જે મેથેમેટિશિયન જે હોય છે ને એ બધાને મેઇન વસ્તુ શું હોય છે ઇન્ટરેસ્ટ કે આ ઇક્વેશન કેવી રીતે કામ કરે છે અને ઇક્વેશન કેવી રીતે મેટર કરશે મેટર કરશે મીન્સ શું છે તમારો આન્સર જે છે ને ક્વેશ્ચનનો એ બધો આમાંથી જ મળી જશે
Yes, sir. तो जो मैथमेटिशियंस जे હતા ને એ ઇન્ટરેસ્ટેડ હતા કે ઇક્વેશન કામ કેવી રીતે કરે છે, કારણ કે એકની એક વસ્તુને ગોતવા માટે નંબર ઓફ ઇક્વેશન્સ હોઈ શકે છે. ગેટિંગ બેક ટુ કાવ્યાસ ક્વેશ્ચન, કાવ્યા કહેતી હતી કે એમને ક્લાસમાં ગ્રાફ્સ ને એ બધું બતાવવામાં આવતું હતું, પણ જો મેઇન વસ્તુ એ છે કે મેથ્સ જે છે ને એ એક નહીં અનેક ઇક્વેશન્સ થી કામ કરતું હોય છે, જેમ કે 1 + 2 ઇઝ ઓલસો 3 એન્ડ 2 + 1 ઇઝ ઓલસો 3 એન્ડ 0 + 3 ઇઝ ઓલસો 3. તો આ જે છે જે મોસ્ટલી વધારે શોર્ટ વે છે અને વધારે પ્રેક્ટિકલી બી એપ્લિકેશનમાં આવતું હોય છે આ મેથડ જે છે. અને યસ, ડેફિનેટલી આ ફાઉન્ડેશનની વસ્તુ છે કે આગળ જઈને તમે આના બેઝિસ ઉપર એડવાન્સ વસ્તુઓને સમજી શકશો. ગ્રાફના બેઝિસ ઉપર આગળ તમને આવશે ડેન્સિટીનો જે કર્વ છે એને કેવી રીતે સ્ટડી કરવું ને એના અંદરમાં કેટલા લોકો વધારે આવે છે, પોપ્યુલેશન મેજોરિટી ક્યાં એક્ઝિસ્ટ કરે છે. તો આના અંદર આપણે ઇનિશિયલી જે કર્યું છે ને એ છે મીન સેન્ટરિંગ. ઓકે, મીન સેન્ટરિંગ શું છે? xi માઇનસ મ્યુ ધ હોલ સ્ક્વેર. આ જે છે બેઝિકલી તમારો ઇન્ડિવિડ્યુઅલ ડેટા પોઈન્ટ ઇઝ વેરિંગ ફ્રોમ યોર મીન, આ વસ્તુ એને દેખાડે છે. અને એનો જ સમેશન આપણે કર્યું છે અને ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન આપણે કર્યું છે. કારણ કે આપણે જો અત્યારે આપણે સ્કેટર્ડને ગોતવા જઈએ છીએ, વેરિયન્સ કેટલો છે કે આપણો ડેટા જે છે નો ડાઉટ એક પર્ટિક્યુલર રેન્જમાં ફોલ થાય છે, પણ એમાં બી કઈ જગ્યાએ ક્લસ્ટર્ડ છે કઈ જગ્યાએ નથી, તો આપણને એ જાણવું છે. તો આનાથી એક નંબર મળશે આપણને, ઠીક છે. સો અને પ્લસ બીજી વસ્તુ આને સ્ક્વેર કરેલું છે. જો આની પાવર ઇવન છે, ઇવન છે એનો મતલબ શું? આ નંબર ગમે એટલો તમે નેગેટિવ કરવાની કોશિશ કરો, ઓલવેઝ પોઝિટિવ જ આઉટકમ આવશે. પોઝિટિવ આઉટકમ કેમ આવશે? કારણ કે આપણને આપણે એમાં ઇન્ટરેસ્ટેડ છીએ કે પોઝિટિવ વેલ્યુ હોય. નેગેટિવ વેલ્યુ હોય તો એને સમજવામાં બી એક ચેલેન્જ પછી મળશે આપણને આગળ. સો આ જ વસ્તુ છે મીન. તો આના અંદર સમજવા લાયક અને એક એક્ઝામ્પલ થી આપણે સમજીએ કે હાઉ ડઝ ધીસ થિંગ્સ ગો. તો એક માની લે કે એક્ઝામ્પલ છે જેના અંદર આપણે 1 થી લઈને 7 સુધી લઈએ છીએ, નંબર 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે, તો 1 થી લઈને 7 સુધી છે. તો હવે આનો મીન શું થશે? તો અગર તમે મીન, અગર મીન્સ કે આ તમારી પોપ્યુલેશન છે, અત્યારે આપણે પોપ્યુલેશન ઉપર જ છીએ, સેમ્પલ ઉપર નથી ગયા, પોપ્યુલેશન વેરિયન્સ આપણને જોવાનું છે. તો મ્યુ ઇઝ ગોઈંગ ટુ બી ટોટલ 1 + 2 = 3, 3 + 3 = 6, 1, 2, 3, 4, 5, 6, 7 ડિવાઇડેડ બાય ઓબ્ઝર્વેશન 7 છે. તો 6 + 4 = 10, 15, 21, 28 by 7 = nothing but 4. ઓકે, આ તમારો મીન મળી ગયો. તમારા પાસે ઇન્ડિવિડ્યુઅલ ડેટા પોઈન્ટ છે, ધીસ ઇઝ x1, ધીસ ઇઝ x2, ધીસ ઇઝ x3 એન્ડ ઇટ ગોઝ ઓન ટિલ x7. ઓકે, તો હવે વેરિયન્સ નો જે છે આપણે ઇક્વેશન એપ્લાય કરી દઈએ. સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સમેશન i થી i ઇઝ ઇક્વલ્સ ટુ 1 થી લઈને n સુધી xi માઇનસ મ્યુ ધ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય n. ઓકે, તો n આપણો શું છે આ કેસમાં? n તો 7 છે. ઓકે, સો ઇઝ ઇક્વલ્સ ટુ, મેં કેલ્ક્યુલેશન બી કરી રાખ્યા છે. તો તમારું જે વાત છે સ્ટાર્ટ આવી રીતે થશે. ઇનિશિયલી તમારો ફર્સ્ટ પોઈન્ટ શું છે? xi, ધેટ ઇઝ 1, અને મીન શું છે? 4. જો આ કેટલો વેરી કરે છે તમારા મીન થી, જે તમારી એવરેજ આઉટકમ આવી છે એનાથી આ કેટલો વેરી કરે છે ડેટા પોઈન્ટ, એનો સ્ક્વેર કરી દીધો. પ્લસ બીજો 2 - 4 હોલ સ્ક્વેર. આ જ રીતે તમે બધું સમેશન કરશો અને ફાઇનલી 7 - 4 ધ હોલ સ્ક્વેર લાસ્ટ વેલ્યુ હશે એની, અને હોલ ડિવાઇડેડ બાય n. ઓકે, ધેટ ઇઝ નથિંગ બટ 7, n ઇઝ ઇક્વલ્સ ટુ 7. સો હવે લોંગ સ્ટોરી શોર્ટ, પહેલું શું છે? -3 નો હોલ સ્ક્વેર પ્લસ -2 નો હોલ સ્ક્વેર -1 નો હોલ સ્ક્વેર, એ જ વસ્તુ. પછી વચ્ચે 0 આવશે અને પછી બીજી સાઈડ થી 1, 2 અને 3 નો સ્ક્વેર આવશે. 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર અને 3 નો સ્ક્વેર. 7 - 4 = 3 અને ડિવાઇડેડ બાય 7. તો આનો ટોટલ અગર તમે સમિશન કરશો તો અગેન 9, 4, 1 આનો અને 28 જ આન્સર આવશે. તો હરી ફરીને તમને 4 મળ્યું. તો
આ ફોર અને આ ફોર માં શું ડિફરન્સ હતો? આ તો મીન હતો કે જે એક સેન્ટ્રલ વેલ્યુ બતાવે છે કે અગર બધાને એક સમાન કરી દેશું તો એવરેજ ફોર બતાવે છે. અને અગેન આ બી બાયસ્ડ હશે, કેવી રીતે આઉટલાયર્સ જે એક્ઝિસ્ટ કરતા હશે, મીન ઇઝ ઓલવેઝ અફેક્ટેડ બાય ધેટ. અને અહીંયા જે છે, અહીંયા આગળ તમે જોશો તો આને આપણે એકદમ ન્યુટ્રલાઇઝ કરવાની ટ્રાય કરી છે, જે આઉટલાયર્સ હતા એને બી કન્સિડર કરી લીધા મીનના રેફરન્સથી, અને અહીંયા ફોર મળે છે. તો આ ફોર જે છે એ બતાવે છે કે ડેટા તમારો કેટલો સ્પ્રેડ છે, ઠીક છે. પણ હવે માની લો કે બધી વેલ્યુ જે છે એ ફોરના આસપાસ જ હોત, માની લો 3.5 છે, 3.5 છે, પછી અગેન 4 છે, 5.5 છે, 5 છે, તો એ રીતે હોત તો આ વેલ્યુ જે છે તમને હજી રિલેટિવલી નાની મળી. તો એનો મતલબ શું થાય છે કે જે તમારો વેરિયન્સ છે, કે જે તમારી પ્રોડક્ટમાં બધા શું તમે ચાહો કે તમારા જે પ્રિસ્ક્રાઇબ્ડ જે પ્રોપર્ટીઝ હોય એની એ મેચ કરવી જોઈએ, કે જે હરેક બાલાજીનું તમે પેકેટ લો છો તો એના અંદર પહેલાથી જ ડિફાઇન્ડ હશે કે એના અંદર કેલરીઝ કેટલી હશે અને કેટલું સોલ્ટ હશે અને મિનરલ્સ શું હશે, ફેટ કેટલું હશે. તો બધા મેઇન વસ્તુ એ જ છે આઈડિયા, કે જે એક એવરેજ તમે ડિસાઇડ કરી છે એના આસપાસ જ તમારી સિસ્ટમ રહે અને તમારા ઓબ્ઝર્વેશન વધારે વેરી ના કરે. બાકી તો થશે શું કે રેન્ડમલી કેમ કોઈક એક વ્યક્તિને લોટરી લાગતી હોય એ જ રીતે હોય, બાકી બધાને કોઈકને અંદરથી બાલાજીના પેકેટમાંથી કોઈકને એક જ વેફરનો શું કે ચિપ નીકળો અને કોઈક બીજાને આખું આમ ફૂલ પેક નીકળી ગયું. સો મેઇન વસ્તુ આ છે કે સિસ્ટમને તમારે કંટ્રોલમાં રાખવી છે. તો એના કારણે તમે ટેસ્ટિંગ કરો છો વેરિયન્સ થ્રુ, કે ડેટા તમારો કેટલો સ્કેટર થાય છે. અને અગર એ એક્સેપ્ટેબલ રેન્જમાં હોય છે, કે એ નંબર બી પહેલાથી ડિસ્ક્રાઇબ હોય કે અગર 0.5 વેરિયન્સ છે કે એટલો છે, તો એ એક્સેપ્ટેબલ રેન્જમાં છે, બાકી નથી, ઠીક છે. તો આ વસ્તુ તો થઈ ગઈ તમારી પોપ્યુલેશન માટે સિગ્મા સ્ક્વેર. એ જ વસ્તુ જે છે એ સેમ્પલ માટે બી છે, ઠીક છે. સેમ્પલ વેરિયન્સ, ઠીક છે, સેમ્પલ વેરિયન્સ જે છે એને આપણે એસ સ્ક્વેર થી કહીએ છીએ. અને બીજું એનો ઇક્વેશન ઓલમોસ્ટ સેમ જ છે, આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0 થી લઈને એન સુધી, અને અહીંયા આગળ એક્સ આઈ માઇનસ, હવે સેમ્પલ નું મીન શું છે, બાર એક્સ, એનો હોલ સ્ક્વેર, અને એને આપણે ડિવાઇડ કરીએ છીએ એન માઇનસ 1. n માઇનસ 1 જે છે ને એને ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાતું છે. જો આપણે અત્યારે બેઝિકલી શું છે, મેથેમેટિકલી જસ્ટિફાય કરવાની કોશિશ કરીએ છીએ, આપણે આ કર્યું તો કેમ કર્યું. અને મેઇન આપણો આઈડિયા શું છે, મે બી ફ્યુચરમાં તમે જ્યારે ક્યારે બી પ્રોબ્લેમ ફેસ કરો તો તમારા સામે તો કોઈક અલગ જ પ્રોબ્લેમ આવશે, તો તમે ત્યારે એને કેવી રીતે જસ્ટિફાય કરશો. યુ શુડ બી કેપેબલ ઓફ મેકિંગ ઇક્વેશન્સ ફોર ધેટ, ઠીક છે. તો ત્યારે તમારી સિસ્ટમના એકોર્ડિંગલી તમે એક ઇક્વેશન બી સેટ કરી શકો છો. તો ધેટ્સ અ હ્યુજ થિંગ ટુ સેટ પેરામીટર, સેટ ફાઉન્ડેશન ફોર એની સિસ્ટમ. તો આપણે જે બુકમાં જે ભણતા હોઈએ છીએ એ મોસ્ટલી શું હોય છે કે પાસ્ટમાં કોઈ સાયન્ટિસ્ટે એ વસ્તુ કરી છે, એનો ઓબ્ઝર્વેશન છે, અને એન્ડમાં ક્યાંક જઈને તમે જોશો કે આ થિયરી બી એટલી 100% સક્સેસફુલ નથી, થોડા ટાઈમ માટે એક્સેપ્ટેબલ હતી અને એના પછી આ આઉટડેટેડ થઈ ગઈ. તો બેઝિકલી આપણને જે ત્યાં શીખવાડે છે એ શું છે, એની થોટ પ્રોસેસ શીખવાડવાની કોશિશ કરતા હોય છે. બાકી અગર પ્રેક્ટિકલી બધા એક્ચ્યુઅલ ફોર્મેશન ને એ બધા ટેક્સ્ટબુકમાં આપી દીધા હોય તો તો હરેક વ્યક્તિ ધંધો ના કરી લે પોતાની રીતે નવી વસ્તુ. એટમ બોમ્બ પાકિસ્તાને પોતાની રીતે બનાવી લીધો સક્સેસફુલી, ઠીક છે. તો મેઇન એક ખાલી ગાઈડન્સ આપવા માટે છે કે તમારા જે થોટ પ્રોસેસ છે આ આવું બીજું. સો અગેન એક્સ આઈ માઇનસ બાર એક્સ ધ હોલ સ્ક્વેર શું છે, મીન સેન્ટરિંગ છે, ઠીક છે. તમારા ડેટા પોઈન્ટ થી કેટલો દૂર છે, જેટલો વધારે હશે એટલો મોટો તમને વેરિયન્સ મળશે. અને એન માઇનસ 1 શું છે, એ ડિગ્રી ઓફ ફ્રીડમ, ઓકે, એને ડિગ્રી ઓફ ફ્રીડમ કન્સિડર કરવામાં આવતું હોય છે. અને એનો ઇક્વેશન આ છે, ઠીક છે. તો હવે મેઇન વસ્તુ તો ઇન્ટરેસ્ટેડ આપણે એમાં છીએ કે આપણે પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરીએ છીએ, ઠીક છે. અગેન જો સેમ્પલ શું છે, હા, આપણે સેમ્પલ લઈએ છીએ લોટમાંથી 0
वन थ्री फाइव अने सिक्स ओके तो अगेन आनो अगर तमे मीन जोशो तो बार एक्स जे छे तो शू थशे वन प्लस थ्री इज फोर फोर प्लस फाइव इज नाइन नाइन प्लस सिक्स इज फिफ्टीन અને 15 બાય 5 ધેટ ઇઝ 3 ઓકે મે ઓરલી મીન કાઢી લીધો છે અને n કેટલું છે નંબર ઓફ ઓબ્ઝર્વેશન ધેટ ઇઝ 5 હવે સેમ્પલ વેરિયન્સ જે છે સેમ્પલ વેરિયન્સ શું કહે છે કે તમારા લોટમાંથી તમારો ડેટા કેવી રીતે વેરી કરે છે નંબર ઓલવેઝ તમને કહેશે કે કેટલું વેરિએશન આવે છે તો s સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલું કામ ઇક્વેશન ને સબસ્ટિટ્યુટ કરો થી લઈને n સુધી xi minus x bar the whole square divided by n minus 1 अगेन अगर तमे आखी वस्तु ने सॉल्व कर सो ने तो माइनस थ्री नो स्क्वायर माइनस टू नो स्क्वायर जीरो स्क्वायर टू स्क्वायर थ्री स्क्वायर એટલે તમને 26 divided by 4 which is accurately तो 24 ने 6.5 ના આસપાસ મળશે તમને ઠીક છે 6.5 બેઝિકલી તો આ તો 6 છે બટ તો આપણે 6.5 છે આપણો આ સેમ્પલ વેરિયન્સ સો હવે જો સેમ્પલ વેરિયન્સ મીન્સ કે એનો આ 6.5 શું બતાવે છે કે જે ડેટા પોઈન્ટ્સ છે એ તમારા વધારે દૂર દૂર છે એકબીજાથી અગર પાસે હોત તો શું હોત માની લો તો આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ છીએ આના પેરેલલ માની લો કે એક કોઈક બીજો સેમ્પલ તમે લીધો લોટમાંથી ઠીક છે માની લો પોપ્યુલેશન હતી એમાંથી રેન્ડમલી હવે જો રેન્ડમલી તમે સિલેક્ટ કરો છો ને અગેન એ પ્રોબેબિલિટી થિયરી તમને આગળ આવશે જેના અંદર થિયરમ છે ચાન્સીસ એવા બી છે કે તમે બધા એકદમ જે બેસ્ટ એક ડાઉટ છે આપણે ઉપર જે કર્યું પોપ્યુલેશન વેરિયન્સ તો એનો એક્ઝામ્પલ તમે જોશો તો એ જે ઓબ્ઝર્વેશન્સ છે 1 2 3 4 5 હા એના કરતા આ અલગ છે એના અંદર ફોલ થાય છે તમારું જે વેરિયન્સ ની વેલ્યુ આવી 4 હા એ ઓબ્ઝર્વેશન્સ ની અંદર ફોલ થાય છે અને આ તો 6.5 આવી જો તો એ તો ઓબ્ઝર્વેશન્સ થી જ વધી જાય છે 1 2 3 5 6 6.5 થઈ જાય છે હા હા હું એ જ કહું છું આ જે નંબર છે એ કોઈ તમારો જેમ કે મીન ના અંદર શું હોય કે તમારી વેલ્યુ જે છે મેક્સિમમ અને મિનિમમ ના વચ્ચે થી કોઈ ખાસે રાઈટ પણ આ જે છે એ જેમ કે તમે 1 થી 10 ના સ્કેલ માં બતાવો તમને કેવું ફીલ થયું તો આ વસ્તુ એ રીતે બતાવે છે જેટલો મોટો નંબર એટલો જ વધારે તમારો જે ડેટા પોઈન્ટ છે દૂર દૂર હશે એકબીજાથી જેમ કે આ કેસમાં જો 1013 આ કઈ મેટર નથી કરતું તો આ એક્યુરેટ થોડી થયું પછી સેમ્પલ વેરિયન્સ પણ એક જસ્ટ જો હવે આના અંદર તમે ક્વોન્ટિફાઈ કેવી રીતે કરશો જ્યાં એક સિસ્ટમના અંદર ઘણા બધા પેરામીટર્સ છે જેમ કે અગર તું મોબાઈલની કંપની લઈ લે તો એના અંદર તો કેટલા પેરામીટર્સ હશે કેમેરા પ્રોપર ફંક્શન કરે છે નથી કરતો એની ટચ સ્ક્રીન છે કેવી રીતે કામ કરે છે એના અંદર જાયરોસ્કોપ હશે એના અંદર કેટલું એનું કોડિંગ હશે તો એ લોકો શું કરે જસ્ટ સેમ્પલને લે એના પેરામીટર્સ ને લે અને જસ્ટ એના પેરામીટર ના બેઝિસ ઉપર એનું સ્કેલિંગ કરે કે અગર આના અંદર આટલો ડિફેક્ટ છે તો આ એક્સેપ્ટેબલ રેન્જમાં છે નથી અને એના બેઝિસ ઉપર ફાઇનલી એ લોકો જોવે કે તમારો જે ડેટા છે અગર આ નંબર હજી વધારે મળ્યો હોત તમને 10 મળ્યો તો એનો મતલબ તો થાય છે શું તમારો જે ઇન્ડિવિજ્યુઅલ ડેટા છે એ કેટલો ક્લસ્ટર્ડ છે વધારે આ વસ્તુ એ દેખાડે છે તો એ જ વસ્તુ છે તમારો મીન હશે મીડિયન હશે ને મોડ હશે એ વચ્ચે હશે પણ આ તો જસ્ટ નંબર છે ઇટ ડઝ નોટ મીન કે જરૂરી નથી કે તમારે હર વખતે નંબર એના વચમાં જ આવશે એ તારું ઓબ્ઝર્વેશન સાચું છે બટ ઇટ ઇઝ જસ્ટ અ નંબર ધેટ શોઝ હાઉ યોર ડેટા ઇઝ ક્લસ્ટર અગર 10 આવી ગયું તો તમારે વિચારવા જેવું છે કે તમારી સિસ્ટમમાં ધ્યાન દો કે તમારો જે એક ફોન જે છે એ એકદમ એક્યુરેટ પેરામીટર પ્રમાણે બને છે ને બીજો ફોન જે છે સાવ એક્સેપ્ટેબલ રેન્જમાં નથી ને કોઈક એવો ફોન છે કે જે એકદમ સુપિરિયર ક્વોલિટીનો બની ગયો છે તો આવું કેમ થાય છે કે એક ફોન ખરાબ બને છે તો તમે ચેક કરશો કે શું જે બનાવવાવાળા લેબર છે એમાં શું દિક્કત છે કે સ્કિલ્ડ છે અનસ્કિલ્ડ લેબર છે પછી તમે શું કરો છો યુ સ્ટાર્ટ સ્ક્રુટિનાઇઝિંગ એવરીથિંગ કે કયો પેરામીટર છે જેના કારણે આટલો ડેટા વેરી કરે છે રાઈટ તો આ તમને જસ્ટ એક આઈડિયા આપવા માંગે છે હવે બીજો આપણે પોપ્યુલેશનનો સેમ્પલ લીધો હા અગેન આપણે જ્યાં હતા કે હવે એક પ્રોબેબિલિટી એવી બી છે તમે સેમ્પલ લીધા ઠીક છે બધા એકદમ એક્યુરેટ સેમ્પલ મળ્યા અને બધાના જે પેરામીટર હતા એ પાસે પાસે જ હતા ઠીક છે બધા બેસ્ટ હતા બધા એક્ઝેક્ટ જે મીન જે છે એના પાસે જ તમારા પેરામીટર હતા તો તમારો એનો જે વેરિયન્સ હશે એનો જે નંબર આવશે એ બહુ ઓછો હશે
ઠીક છે, અને કોઈક કોઈક વખત એવું થઈ જાય કે તમે 1000 ફોન બનાવ્યા છે, એમાંથી જે સૌથી ખરાબ ક્વોલિટીના હતા તમે એ જ સિલેક્ટ કરી લીધા, તો શું તમે આખો લોટને રિજેક્ટ કરી દેશો? ના, તમે એ જે છે ફાઇનલ લેવલના ટેસ્ટિંગ માટે રાખો છો. એન્ડ હાઉ ડઝ ઇટ વર્ક? જો હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. જો એના સેમ્પલના જે પેરામીટર્સ છે, ડેટા પોઈન્ટ્સ, એ આ છે 2, 3, 4, 3, 3. ઓકે, તો આ વખતે તમે જે સેમ્પલ લીધો, આ બી 5 તમે સેમ્પલ લીધા, આ બી તમે 5 લીધા, ઠીક છે. અગેન આના અંદર મીન તમારો 3 આવશે અને એન જે છે એ 5 છે. બંનેનું સેમ છે, એક જ સિસ્ટમ છે. માની લો કે આ ફોન છે અને આ ફોનના રેટિંગ છે કે તમારે જે એક્સેપ્ટેબલ રેન્જ જે છે એના આસપાસ છે કે નથી. ઓકે, સો અગેન આના અંદર તમે ઇક્વેશન સબસ્ટિટ્યુટ કરશો. અને ચલો લોંગ સ્ટોરી શોર્ટ, હું ઇક્વેશન નથી લખતો, ડાયરેક્ટલી જે તમે ઓબ્ઝર્વેશન લખશો ને, તો મીન જે છે 3 છે, તો 3 - 2 દેટ ઇઝ -1 એનો સ્ક્વેર, પ્લસ 3 - 3 દેટ ઇઝ 0 એનો સ્ક્વેર, તો 0 થશે. દેટ ઇઝ 4 - 3 દેટ ઇઝ 1 નો સ્ક્વેર, 3 - 3 દેટ ઇઝ 0 નો સ્ક્વેર, 3 - 3 દેટ ઇઝ 0 નો સ્ક્વેર. તો તમે આમાં જો તમારો જે મીન હતો એના આસપાસ જ તમારો ડેટા લાઈ કરે છે, તો આનો આનો પોસિબલી શું થશે? આનો તો જે વેરિયન્સ નો જે નંબર આવશે એ તો તમારે 2 કરતા બી ઓછો હશે, રાઈટ? ડિવાઇડેડ બાય એન માઇનસ 1 દેટ ઇઝ 4. ઓકે, 1 નો સ્ક્વેર શું થાય છે? 1 જ થાય, -1 નો સ્ક્વેર, પ્લસ અગેન અહીંયા 1 છે એનો બી 1 થશે, બાય 4, દેટ ઇઝ 2/4, વિચ ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આ જે નંબર છે 1/2 ઓર 0.5, એ શું ડેપિક્ટ કરે છે? એ તમારો નંબર છે. એટલે જેટલો ઓછો હશે નંબર, એટલો જ તમારી જે સિસ્ટમ છે એ કંટ્રોલમાં છે. અને વેરિયન્સનો નંબર ઓન ધી અધર હેન્ડ 6.5 મળ્યો, એનો મતલબ શું છે? તમારી સિસ્ટમ જે છે બહુ જ વોલેટાઇલ છે, એટલે અને રિલાયબલ નથી. કારણ કે હોઈ શકે કોઈક એક કસ્ટમર છે, જેમ કે લાવાના ફોન હતા ને, કોઈકનો ફોન ફાટી જતો અને કોઈકનો ચાલે તો ચાંદ તક, નહીં તો શામ તક. આ જે છે 6.5 એ વસ્તુ બતાવે છે. અને 0.5 શું છે? એ તમારો હા રિલાયબિલિટી છે સિસ્ટમમાં. યુઝ્યુઅલી અગર તમે જે બી બહુ રિલાયબલ કંપનીઝ જે હોય છે, જેમ કે લોકો આઈફોન વિશે બહુ બોલતા હોય છે કે બહુ રિલાયબલ છે, પછી અગેન આઈ થિંક એન્ડ્રોઇડમાં અગર તમે જોવા જાઓ તો 1+ છે. તો એ લોકો બી એમના બી કંઈક અમુક પેરામીટર સેટ હશે, ઇક્વેશન સેટ હશે, એમના બી સ્ટેટિસ્ટિશિયને એક મેથડ એસ્ટાબ્લિશ કરી હશે, અને આ જે નંબર હશે એ લોકો બને એટલો નીચો લાવવાની ટ્રાય કરે. એટલે શું હોય, તમારો વેસ્ટેજ ઓછો થઈ જાય. અને બીજી વસ્તુ એ છે કે તમારે પ્રોડક્ટિવિટી, એફિશિયન્સી વધે સિસ્ટમની, તમારો લોસ ઓછો થાય. This is what it means. Clear? કોઈ ડાઉટ હોય તો પૂછી લો, કારણ કે આ બહુ જ એબસ્ટ્રેક્ટ વસ્તુઓ છે અને નોટ નેસેસરીલી ઇટ વર્ક્સ ધીસ વે. તમારે ઘણી વખત સિસ્ટમને સ્ટડી કરીને પેરામીટર સેટ કરવા પડતા હોય છે. આ જે છે 3 શું બતાવે છે? ઘણી વખત એ એવરેજ બતાવે છે, પણ જ્યારે તમે કંપનીમાં હશો તો ત્યારે તમે મીનના બેઝિસ ઉપર કામ નહીં કરો. તમે ત્યારે કામ કરશો કે તમારો જે એક્સેપ્ટન્સ રેટ જે છે, માની લો કે તમે ફોનને એક્સેપ્ટ કરો છો કે જે 6 તમે રેટિંગ આપી છે, તો 6 ના આસપાસ હોવા જોઈએ. અને પછી તમે હરેક ઇન્ડિવિજ્યુઅલ ડેટા પોઈન્ટનો રેટિંગ જોશો, કોઈકનો 5 છે, કોઈકનો 5.5 છે, કોઈકનો 6.5 છે. તો 6 થી ઉપર જે હશે એ એક્સેપ્ટેબલ રેન્જમાં હશે આખો લોટ, પણ જે 6 થી નીચે જે આ નંબર મળી ગયો એનો મતલબ કે એ તમારો એક્સેપ્ટેબલ રેન્જમાં નથી. એટલે તમે જો આઈફોન જે છે એ ચાઇનામાં મેન્યુફેક્ચર થાય છે, પણ અગર તમે જોશો તો એનું જે બનાવવાનું જે શું કહે એસેમ્બલ જે છે એ અમેરિકામાં કરે છે. કેમ? કારણ કે એ લોકો શું કરે છે, ચાઇનામાં તો એ લોકોએ જેમ તેમ બનાવીને આપી દીધું છે, એ લોકોનો જે રિજેક્શનનો જે લોટ છે ને એ બહુ હોય છે, તો એના કારણે જે કોસ્ટ છે એ ઇન્કર થઈ જતી હોય છે બીજી પ્રોડક્ટ્સ ઉપર. તો એ લોકો શું કરે છે કે પહેલા તો બધા પેરામીટર ચેક કરે કે સેમ્પલ જે આવ્યો છે, લોટ જે આવ્યો છે એ એક્સેપ્ટેબલ રેન્જમાં છે કે નહીં. ઇન્ડિવિજ્યુઅલી હરેકના પેરામીટર ચેક કરશે, અગર એ એમના પેરામીટર પ્રમાણે નથી આવતું તો એને રિજેક્ટ કરી દેશે. એટલે રિજેક્ટ કરશે એટલે શું છે, એ વેસ્ટ છે તમારો. તો એનો મતલબ કે જે વેસ્ટેજ થયું એનો કોસ્ટ તમારો જે પ્રોડક્ટ વેચશો એનામાં જશે, રાઈટ? તો એ લોટને રિજેક્ટ કરી દીધો, પછી જે ફાઇનલી જે સારું પ્રોડક્ટ વધ્યું છે એને એ લોકો માર્કેટ સુધી જવા દેશે. તો મેઇન તો પ્રેક્ટિસમાં આ જ વસ્તુ જાય છે. તો આ જે છે નંબર ખાલી તમને કહેશે કે તમારા પાસે જે લોટ આવ્યો છે એ કેટલો એક્સેપ્ટેબલ છે નથી. નંબર જેટલો વધારે મોટો એટલો જ વધારે એ સિસ્ટમ વોલેટાઇલ છે, હોસ્ટાઇલ છે. જેટલો ઓછો આવશે એનો મતલબ સિસ્ટમ એટલી જ વધારે સ્ટેબલ છે અને રિલાયબલ છે. ક્લિયર?
કોઈ ડાઉટ? અને ઇવન તમે જોશો કે આગળ છે ને તમને આ રીતના છે ને ગ્રાફ આવતા હોય છે, એક લાઈન હશે કે જે તમારી મીન ની પાસ થાય છે, અને એના પછી આવી રીતે તમે અગર કોમ્પ્યુટરમાં બધું રન કરો ને આ ડેટા પોઈન્ટ્સ ને નાખીને, તો આ રીતે બતાવશે કે આ જે લાઈન છે એના આસપાસ કેવી રીતે ડેટા ક્લસ્ટર છે, રાઈટ? અમુક ડેટા અહીંયા હશે, આમ હશે, તો મેઇન આ શું બતાવે છે, તો આ તમારો ડેટા ક્લસ્ટર એક અહીંયા છે, એક આ પોઈન્ટ ઉપર છે. ધીસ ઇઝ હાઉ યુ ઓબ્ઝર્વ ઓલ ધીસ થિંગ્સ. બટ મેઇન વસ્તુ સમજવા લાયક એ જ છે કે તમે એક પહેલા પેરામીટર સેટ કર્યો અને એ પેરામીટરના એકોર્ડિંગલી આ નંબર તમને કહેશે કે શું એક્સેપ્ટેબલ રેન્જમાં છે તમારી સિસ્ટમ કે નથી. નથી તો યુ સ્ટાર્ટ ફિગરિંગ આઉટ વોટ ઇઝ ગોઈંગ રોંગ ઇન ટુ ધ સિસ્ટમ. ઇઝ ઇટ ધ લેબર? ઇઝ ઇટ ધ રો મટીરિયલ યુ આર ગેટિંગ ઇઝ ફોલ્ટી? એન્ડ વોટ કેન યુ ડુ ટુ ગેટ ઇટ અંડર કંટ્રોલ? ક્લિયર? કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો, કારણ કે મે બી એક નહીં તો બીજી રીતે બી આપણે ટ્રાય કરીશું સમજવાની. ઓકે, અને બસ, અને સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે અને સેમ, હા, અને પોપ્યુલેશન માટેનો જે, એક મિનિટ, હા, સ્ટાન્ડર્ડ ડેવિએશન છે અને આ પોપ્યુલેશનનો છે, પોપ કરી દઉં છું અને સેમ્પલ નું સેમ કરી દઉં છું. સ્ટાન્ડર્ડ ડેવિએશન વિચ ઇઝ નથિંગ બટ જસ્ટ સિગ્મા અને અને આ એસ છે, વિચ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ નાખી દો આને અને આને એસ કરી દો. ઓકે, તો સર શું મજા આવી, જસ્ટ ખાલી સ્ક્વેર રૂટ નું સ્ક્વેર જ કરી દીધું છે ને, આ તો કોઈ ભી કરી શકતા હતા. મેઇન વસ્તુ શું છે કે આ ઇન્ડિવિજ્યુઅલિટી દર્શાવે છે. ઇન્ડિવિજ્યુઅલિટી એટલે શું? કે કેટલું તમારું જે એક આઈડિયલ મેઝરિંગ પેરામીટર છે, તમારો જે સ્ટાન્ડર્ડ છે, એનાથી કેટલું દૂર છે. કારણ કે આપણે ઇનિશિયલી જેમ કે દેવનો ક્વેશ્ચન હતો કે આ તો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ જ છે ને, તો શું કામ બે અલગ અલગ વસ્તુ આટલું બધું શું કામ વધારી દીધું? ઓલરેડી આટલું ભણવાનું છે તો આમાં આ શું કામ કર્યું? તો જો આના અંદર આપણે શું કરતા હતા, હરેક વસ્તુને આપણે સ્ક્વેર કરેલી છે. એનો મતલબ કે જે આપણને નંબર મળશે, આ જસ્ટ એક નંબર છે કે જે કેટલું દૂર છે, પણ આ વસ્તુ શું દેખાડે છે કે આપણું જે એક એક એક્ઝેક્ટ પેરામીટર છે, જે મીન આપણે હોઈ શકે આ કેસમાં 3, એનાથી કેટલું દૂર છે આ પોઈન્ટ. અને આ શું છે, એ સિમ્પલી સ્ક્વેર છે ને, આ નંબર બતાવે છે તમારી સિસ્ટમની રિલાયબિલિટીનો. અને આ જે છે ઇન્ડિવિજ્યુઅલ ડેટા પોઈન્ટ માટેનું હોઈ શકે છે કે ઓન એન એવરેજ કેટલું દૂર છે. ઓકે, ડેવિએટ તમારી સિસ્ટમ કેવી રીતે કરે છે, અને આના બેઝિસ ઉપર આગળ ઘણા બધા કર્વ્સ બી જનરેટ થતા હોય છે. સો આ જ છે. અચ્છા, 10:30 થઈ ગયા છે. હું વિચારતો હતો કે હજી એક પ્રોબ્લેમને આપણે કવર કરી લઈએ, બટ એનીવેઝ હા, સર મારે નીકળવાનું છે, કોલેજ જવાનું છે. હા, ઓકે, બટ એનીવેઝ આપણે નેક્સ્ટ ટાઈમ લેક્ચરમાં એ જોઈ લેશું, અને એના પછી સ્કેલિંગ, શિફ્ટિંગ અને બીજી મોમેન્ટ્સ જે છે એને બી આપણે કવર કરવાની છે આના અંદર, કે કેવી રીતે અલગ અલગ વસ્તુઓ બનતી ગઈ, જેમ કે આપણે વેરિયન્સ જોયું, પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, તો એ કેવી રીતે આવીને અલગ અલગ પાવરથી એ શું મેટર કરે છે, તો એમાં આપણે ભણીશું. ઓકે, સો યસ, ધેટ વોઝ ઓલ ફોર નાઉ.